હેલો, અમે ધ્યાનમના મમ્મી પપ્પા કોમલ સતાની અને હું ભાવિક સતાની. અમે લોકો બારડોલીથી આવીએ છીએ. અમારા એક અંગત મિત્રની સલાહથી અમે રૂપલ શાહ મેડમને કન્સલ્ટ કર્યા હતા અને તેમની પાસે અમે દવા લીધી હતી. અમે રૂપલ મેડમને બ્લોસમ ફર્ટિલિટી સેન્ટર પર મળ્યા હતા પહેલી વખત, અને ત્યારે એમણે અમને ફર્ટિલિટી ટ્રીટમેન્ટ માટે જે કંઈ એડવાઇસ આપી હતી તે એડવાઇસ પ્રમાણે અમે દવાઓ ચાલુ કરી હતી, અને તે દવાઓ કન્ટિન્યુ રાખવાથી 2 થી 3 મહિનામાં અમને રિઝલ્ટ મળ્યું હતું. તેમની ટ્રીટમેન્ટ પ્લાન પ્રમાણે દવા લેવાથી અમારા ઘરે 6 વર્ષે એક બાળકનો જન્મ થયો છે. પણ એ સફર ઘણી મુશ્કેલ રહી હતી. જે કમ્પ્લીટ બેડ રેસ્ટ હોવા છતાં પણ 7મા મહિનાના છેલ્લા અઠવાડિયામાં, એટલે કે 7મો મહિનો પૂરો થતાં પહેલાં જ પાણી પડવાની તકલીફ ચાલુ થઈ હતી અચાનક, અને જેના માટે અમે તરત જ રૂપલ હોસ્પિટલ પર આવી ગયા હતા, જ્યાં ડૉક્ટરો દ્વારા એ પાણી પડવાની તકલીફ અને દુખાવાની તકલીફ માટે સારવાર કરવામાં આવી હતી. છતાં પણ પાણી પડવાનું બંધ ના થતાં, ના છૂટકે 7મો મહિનો પૂરો થયા પહેલાં ડિલિવરી કરાવવાની ફરજ પડી હતી. અને બાળક છે તેનું વજન જન્મ સમયે 1130 ગ્રામ હતું. હોસ્પિટલના ડૉક્ટરોની સલાહથી બાળકને NICUમાં રાખવામાં આવ્યું હતું, અને આજે લગભગ 35 દિવસ થયા છે અને અમારું બાળક હેલ્ધી તંદુરસ્ત અમારી સાથે છે, અને અમે તેને લઈને અત્યારે બારડોલી પરત જઈ રહ્યા છીએ. અને જો વાત કરું અહીંયા રૂપલ હોસ્પિટલના સ્ટાફની, રૂપલ હોસ્પિટલમાં અમારા એક્સપિરિયન્સની, તો ખૂબ સરસ એક્સપિરિયન્સ રહ્યો છે અમારો. અહીંયા કોઈપણ સમયે 24 કલાકમાં અમે 2-3 વાર એવું થયું કે ઇમરજન્સીમાં અડધી રાતે પણ આવવું પડ્યું છે, તો પણ તરત સારવાર મળી રહી છે. અમારી જે સફર રહી છે તેના પરથી, અમારો એક્સપિરિયન્સ છે તેના પરથી જણાવીએ છીએ કે જે પેરેન્ટ્સ બનવા માંગતા યુગલ્સ આ સફરમાં હોય છે તેને ખાસ અમારા તરફથી એક સલાહ કે ધીરજ રાખવાની છે, અને ડૉક્ટરના સલાહ સૂચન મુજબ આપણે શાંતિથી ડૉક્ટરના નિર્ણયને સાથ આપીશું તો ચોક્કસ સફળતા મળશે. અમને પણ 6ઠ્ઠા મહિને 7મા મહિને બહુત તકલીફ આવી હતી, પણ છતાં પણ અત્યારે બાળક અમારા હાથમાં છે, એટલે શાંતિ અને ધીરજ રાખીને ડૉક્ટરના સાથ આપીએ આપણે, તેવી બધા જ પેરેન્ટ્સને અમારા તરફથી એક સૂચન છે. રૂપલ હોસ્પિટલનો સ્ટાફ અને રૂપલ હોસ્પિટલની આખી ટીમને અમારા તરફથી ખૂબ ખૂબ આભાર, અને સાથે સાથે ખૂબ ખૂબ ધન્યવાદ કે આવું જ કામ આગળ બીજા લોકોને પણ મળતું રહેશે. થેન્ક યુ.